चैनल ऑफ वडोदरा। मोरवा हड़पना नवा गामना देशनी रक्षा काजे सतत खड़े पगे फरज बजावता सैनिकों पोतानी मातृभूमिना जरूरियातमंदो रहीशोनी वारे आवी रह्या छे। गामना बेफळियामां उनाळामां पाणी नीपड़ती तकलीफना निवारण माटे स्वखर्चे पाणीना टेन्कर पूरा पाड़वाना आपेला वचनने सैनिकोए निभावी बताव्युं छे। सतत सवा बे मास सुधी अनेक मुश्किलो सहन करी सैनिक ग्रुपे नवा गामना हारफळिया अने टांडीफळियाना रहीशोने उनाळामां 328 टेन्कर पाणी वितरण करवा उपरांत नल से जल योजना मार्फते घर सुधी पाणीनी लाइन शुरू करावी समस्यानो हल लाववामां आव्यो हतो। जेना बाद हवे गामना आ सैनिक ग्रुप द्वारा गामनी विधवा महिलाओ अने गरीब खेडूतोनी जमीन ट्रेक्टर वडे खेड़ी आपवा माटे प्रति कलाकना थता खर्चमां 100 रूपिया ओछा लेवानो निर्धार करी जमीन खेड़ी आपवानो विधिवत प्रारंभ करी दीधो छे। गामना सैनिक जवानों द्वारा करवामां आवेली सेवाकीय प्रवृत्ति ने स्थानिको बिरदावी आभार मानी रह्या छे। उल्लेखनीय छे कि मोरवा हड़पना नवा गामना एक महिला सहित कुल 15 व्यक्तिओ देशना रक्षण माटे आर्मी BSF सहित पेरामिलिटरी फोर्समां फरज बजावी रह्या छे अने 3 वय निवृत्त थया छे। गाममां लश्करी भरती माटे ट्रेनिंग पूरी पाड़वा माटे सैनिक ग्रुपनी सेवाकीय प्रवृत्तिओथी प्रभावित थई पोतानी जमीन आपवानी पण जाहेरात करी छे। आजना दिવસે નવા ગામ મુકામે નવા ગામ સૈનિક ગ્રુપ તરફથી જે ફંક્શન રાખી અને જે ગ્રુપ તરફથી ગામમાં અછત વિસ્તાર પાણીનામાં પાણીની સેવા સૈનિક ગ્રુપ તરફથી આપવામાં આવી હતી, જે ઘેર ઘેર ફરીને પાણીની સગવડ કરવામાં આવી હતી, જે પાણી મેળવવા માટે સૈનિક ગ્રુપ તરફથી ઘણી જગ્યાએ રજૂઆતો કરી અને પાણી મેળવી ઘેર ઘેર પહોંચાડવાની કામગીરી સૈનિક ભાઈઓના ગ્રુપે કરી છે, એ બાબત અમને બહુ ગર્વ અનુભવીએ છીએ છે। સદર કામગીરી જો આવીને આવી થયા કરે તો હું પણ એમને વધારે મદદરૂપ થઉં અને મારા ગામનો વિકાસ થાય, યુવાનોનો વિકાસ થાય એ આશયથી હું મારી માલિકીની જમીન ગ્રુપ તરફથી ટ્રેનિંગ શિક્ષક સૈનિકો તૈયાર કરવા માટે ટ્રેનિંગ આપવા માટે જમીન આપવા બી હું તૈયાર છું અને એ જમીન તેમને જ્યાં માંગશે ત્યાં હું આપીશ, કારણ કે મારા નવા ગામમાં મારી જમીન બહુ છે એટલે હું તે આપવા તૈયાર છું। અમારે નવા ગામમાં પાઇપલાઇન પણ બી થઈ ગઈ છે, એમાં પણ પાણી ચાલુ થઈ ગયું છે અને એના પછી અમારા ગામમાં ખેતરમાં ખેડવા માટે આવે છે એની પણ અમને સહાય આપવા કીધું છે કે 100 રૂપિયા અમે જે ચાલતું હોય કલાકના એ પ્રમાણે કરતાં 100 રૂપિયા ઓછા લઈશું અને અમે ખેડી આપશું। નવા ગામ સૈનિક ગ્રુપ તરફથી હાલ જે હમ પાણીનું આયોજન કરેલ એ આજ વરસાદ ના આવે ત્યાં સુધી પાણી આપવા માટેની અમે બીડું ઉપાડેલું એ આજ ચોમાસાની શરૂઆત થતાં વરસાદ આવી જતાં અમે આ પાણી વિતરણ કરવાનું જે નિઃશુલ્ક ભાવે અમે અમારા પેકેટ મનીથી પાણી વિતરણ કરતા હતા તે આજે ક્લોઝિંગ કર્યું છે અને એમાં અમે 2.5 મહિનાની અંદર 328 જેટલું ટેન્કર જેટલું પાણી ટાંડીફળિયા અને હારફળિયામાં પાણીનું વિતરણ કર્યું છે। એમાં અમે પહેલાં કૂવામાંથી પાણી લાવતા હતા, કૂવાનું લાવતા લાવતા કૂવામાં પાણી સમાપ્ત થઈ જવાથી હરડા લાઇનની અંદર સરકારમાં રજૂઆત કરી અને હરડા લાઇનનું પાણી ટાંકા સુધી લાવ્યા અને ટાંકામાંથી પાણી કાઢી અને ટેન્કર ભરી અને 2 ફળિયા ટાંડી અને હારફળિયામાં અમે પાણી પીવડાવ્યું અને હાલ તેમ છતાં બી બાકી માણસોમાં પાણી પૂરું ન થવાથી અમે અમારા એરિયાના ધારાસભ્ય એવા નિમિષાબેન સુથાર એમની સાથે સમક્ષ રજૂઆત કરી અને આપણા જિલ્લા પ્રમુખમાં વિક્રમભાઈ ડિંડોર સાહેબ પાસે બી રજૂઆત કરી અને એમને રજૂઆતો કરી અને પાઇપનું કનેક્શનનું નળ સે જળનું આયોજન એ બી એમના માધ્યમથી એમને રજૂઆત કરી, એમના માધ્યમથી અમે જળ સે નળનું આયોજન 2 ફળિયાની અંદર કરાવી દીધું છે। હાલ 10-15% કામ બાકી હશે તો એ કામ હવે વહેલી તકે પરિપૂર્ણ થાય એવી સરકારશ્રીથી અપેક્ષા રાખીએ છીએ અને હાલ ચોમાસાની સિઝન સ્ટાર્ટ થતાં અમે આ ક્લોઝિંગ કરી અને હાલ ચોમાસાની સિઝનની અંદર ખેડવા માટે ખેડૂતો અને અમારા જે નવા ગામના વિધવા બહેનો છે અને જે કમજોર વર્ગના મતલબ ગરીબ રેખાની અંદર આવતા નાગરિકોને અમે 100 રૂપિયા કન્સેશનથી ટ્રેક્ટરની ખેડાઈમાં રાહત કરીએ છીએ અને આવા જ કામોમાં ભવિષ્યમાં અમારા ગામમાં કોઈ બી આપત્તિ વિપત્તિ આવે તો અમે 24 કલાક નવા ગામ સૈનિક ગ્રુપ નવા ગામ પરિવારોની વારે રહેશે। જય હિન્દ।